નમસ્કાર દર્શક મિત્રો, પોલખોલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને પોલખોલ કાર્યક્રમમાં ઘણા બધા પોલ ખોલીને અમે આપને બતાવ્યા. છેલ્લા ત્રણેક એપિસોડથી અમે આપને બતાવ્યા કે જે વિવિધ મનોરંજન આપતા જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે એની પાછળ કઈ રીતે આ લૂંટ થતી હોય છે. એક પછી એક મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં મંતવ્ય ન્યૂઝની ટીમ અને મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર પહોંચ્યા, સ્ટિંગ કર્યું અને સ્ટિંગ દરમિયાન બહાર આવ્યું કે ખરેખર મનોરંજનની આડમાં તો દર્શકોને લૂંટી લેવામાં આવે છે. અને હું તો માનું છું કે સિનેમા ઘરોમાં દર્શકો પાસેથી થતી લૂંટથી હવે કોઈ અજાણ નથી. એક તો કહેવાય કે ખર્ચાળ ટિકિટ એ લેવાની, એટલું જ નહીં પાછું ઇન્ટરવલમાં જો તમે બહાર આવ્યા હોય અને ત્યારબાદ જો નાસ્તો પાણી પણ તમારે જો ત્યાં કરવું હોય તો તમારા ખિસ્સામાં તગડી રકમ હોય તો જ તમે નાસ્તો ને પાણી કરી શકો. ઇવન ચા પીવી હોય ને તો એ સોની નોટ કમસે કમ તમારા ખિસ્સામાં જોઈએ. આ બધું અનેક સિનેમાઘરોમાં ચાલી રહ્યું ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આવા સિનેમાઘરોનું રિયાલિટી ચેક કર્યું અને એ દરમિયાન અનેક જે સિનેમાઘરો છે એમાં કયા પ્રકારની લૂંટ થઈ છે તે અંગેનું અભિયાન હાથ ધર્યું હતું. અને મંતવ્ય ન્યૂઝની ટીમ મોટેરા વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં સિટી ગોલ્ડ સિનેમા છે, એ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં પણ આવી રીતે ફૂડ કોર્ટમાં આ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અને ફૂડ કોર્ટમાં જઈ એક કોલ્ડ્રિંકની બોટલ માગી અને જેમાં પ્રાઇસ MRP મુજબ લેવાતી હતી. પરંતુ જ્યારે બિલની વાત આવી ત્યારે ફૂડ કોર્ટનો જે કર્મચારી છે એ ગલ્લા તલ્લા કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મશીન બંધ છે. कितने की? बड़ी वाली, छोटी वाली? ये छोटी वाली कितने की? दीगा? छोटी મશીન બંધ. દર્શક મિત્રો, આપે જોયું કે જ્યારે બિલ માંગવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે મશીન બંધ છે, ક્યારેક કહેવામાં આવે છે પ્રિન્ટર બંધ છે. અને જ્યારે મંતવ્ય ન્યૂઝ તરફથી એમ કહેવામાં આવ્યું રિપોર્ટર તરફથી કે 15 દિવસ પહેલાં પણ અમે અહીં આવ્યા હતા અને આવી વસ્તુઓ લીધી હતી ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે પ્રિન્ટર બંધ છે, તો આ પ્રિન્ટર કેમ બંધ રાખો છો? તો એમણે કહ્યું હતું કે સાહેબ ઉપર રજૂઆત કરી છે પણ મેનેજમેન્ટ હજુ આ પ્રિન્ટર રિપેર કરાવતા નથી. આમ બચાવ કરવાના ઇનશોર્ટ પ્રયાસ કરે. સવાલ એ છે કે કોણ એવો બંદો છે કે જે મૂવી જોવા ગયો છે, મનોરંજન માટે ગયો છે, ફેમિલી સાથે આ ગયા છે અને એ પછી આ ઝંઝટમાં પડે કે બિલ નથી, વધારે પૈસા લીધા, કારણ કે એક તો ટિકિટ મોંઘી લીધી હોય, બીજું કે આપણે થોડા ઘરથી દૂર પણ આવ્યા હોય આવા મલ્ટીપ્લેક્સમાં આવ્યા હોય એટલે, અને ત્રીજું કે આપણે મનોરંજન માટે આવ્યા છે. તો કોણ તૈયાર થશે આ બધી જફા કરવા? અને બીજી એક વસ્તુ, એ લોકોને આ ખબર છે એટલે જ આ પબ્લિકને લૂંટી રહ્યા છે. હવે આ લૂંટી રહ્યા છે એમાં કઈ કઈ વસ્તુઓનો ભંગ થાય છે તમે વિચાર કરો કે એક તો ટેક્સની ચોરી થાય છે, બીજું કે આમને પરવાનો કોણે આપ્યો લૂંટવાનો? પહેલો જ સવાલ તો મને આ થાય છે કે આ પરવાનો કોણે આપ્યો લૂંટવાનો, કેમ કાયદા છે? બીજી એક વાત એ પણ છે કે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ પણ છે, તો ગ્રાહકોની સુરક્ષાનું શું? ખાસ અમે આપને બતાવીએ કે હવે લૂંટથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, કયો રસ્તો અપનાવવો જોઈએ, કાયદા શું છે, એના જ માટે ચર્ચા કરવા માટે ખાસ છે. કહી શકાય કે જે તોલમાપ ડિપાર્ટમેન્ટ છે એના રિટાયર્ડ ઇન્સ્પેક્ટર એવા જસવંતસિંહ વાઘેલા અહીંયા ઉપસ્થિત છે. જસવંતસિંહજી, આપનું સ્વાગત છે. અને આમ તો જસવંતસિંહજી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સી છે એના ચેરમેન પણ છે. જસવંતસિંહજી, જે પ્રમાણે
આપે જોયું કે આ લૂંટ કરવામાં આવે છે અને જ્યારે બિલ માગવામાં આવે છે ત્યારે કહે છે મશીન બંધ છે, આમાં તમે હું ને આપણે બધા લૂંટાતા આવ્યા છીએ. પણ હવે જ્યારે મંતવ્ય ન્યૂઝે આ પોલ ખોલ કાર્યક્રમમાં આ સમગ્ર લૂંટનો પર્દાફાશ કર્યો છે, તો એક રિટાયર્ડ અધિકારી તરીકે આપનું શું કહેવું છે આ અંગે? ખાસ તો હું ગ્રાહક સુરક્ષા એજન્સીનો ચેરમેન છું, એટલે હું ગ્રાહકોના હક માટેની વાત કરીશ. હા, કે દરેક ગ્રાહકને જે ચીજ વસ્તુ જે પણ વેપારી આપતા હોય એનું બિલ આપવું એ ફરજિયાત છે, અને કાયદામાં ગ્રાહક સુરક્ષા કાયદામાં એની જોગવાઈ પણ કરેલી છે. એનો આ કિસ્સામાં સદંતર ભંગ થાય છે, એટલે ગ્રાહકોને એક જાતની છેતરામણી થઈ રહી છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે એવું આ કિસ્સામાં તો લાગી રહ્યું છે. બિલકુલ, આપે કહ્યું તે પ્રમાણે કે સરકાર, દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે, ગ્રાહક લૂંટાઈ રહ્યા છે. અન્ય દ્રશ્યો હું આપને બતાવીશ કે ત્યારબાદ જે થલતેજની પીવીઆર થિયેટર છે અને ત્યાં આ પ્રખ્યાત સિનેમા છે થલતેજમાં જેનું નામ પીવીઆર છે. હવે નામ જેટલું જ મોટું છે તો પછી રકમ પણ એટલી જ મોટી વસૂલાય અને એટલી જ મોટી લૂંટ થાય. તો આવું જ જોવા મળ્યું મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં, કે આપને એ દ્રશ્યો પણ હું પીવીઆર સિનેમાના બતાવીશ કે જેમાં સુંદર મજાની, આ જુઓ કે જે ફૂડ કોર્ટ છે અને તેમાં રૂપિયા પણ એટલા જ વધુ લેવાય છે, કારણ કે જેટલી સુંદરતા એટલે બધા રૂપિયા તમારા ફૂડ કોર્ટમાં લેવામાં આવે છે અને બજારમાં જે વસ્તુ મળે છે એનાથી 3-4 ગણા ભાવ આ ફૂડ કોર્ટમાં લેવામાં આવે છે. આ થલતેજ વિસ્તારમાં આવેલ પીવીઆરના ફૂડ કોર્ટના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. કેટલીક વસ્તુઓ લૂઝ પેકિંગમાં પણ અહીંથી આપવામાં આવે છે અને મન ફાવે તેવી કિંમતો તેની વસૂલવામાં આવે છે, અને જો નાસ્તાની વસ્તુના કે વધુ ભાવ જોઈને કશું લેવાનું ન વિચારો પરંતુ તમે માત્ર એમ વિચારો કે મારે ચા પીવી છે, તો એ ગરમ ચાના પણ જે 12-20 રૂપિયા કે 30 રૂપિયા એના 80-100 રૂપિયા તમારે ચૂકવવા જ પડે. એટલે આમ ચાના પણ 2-2 ગણા ભાવ લેવામાં આવે છે અને પીવાનું પાણી જે આપણને કલાકે કે 2 કલાકે જરૂર પડે એ જો તમે અહીં બોટલ લેવા જાઓ તો તમને પીવીઆર થિયેટરમાં પીવાની પાણીની બોટલ 60 રૂપિયામાં પડે અને 60 રૂપિયા તમારે ચૂકવવા પડે પીવાની પાણીના બોટલના. તો માલિકાઓની ચાલાકીને અહીં તમારે દાદ આપવી પડે, અને એનું કારણ એ છે કે એક તો MRP થી વધારે તમે પૈસા લો છો તો ગુનો બને છે, અને સિનેમાઘરોમાં પોતાની જ પ્રોડક્ટ એટલે કે આ પાણી પીવીઆરનું જ છે એ બોટલ્સ જે વેચવામાં આવે છે તેના પર પોતાની પ્રોડક્ટ બનાવી દેવામાં આવે, પીવીઆરનો સિમ્બોલ લગાવી દે, પછી આવી બમણી ને 3 ગણી જે એ લોકો કિંમત રાખતા હોય છે જેથી તેની સામે કોઈ વાંધો ન ઉઠાવી શકે. અને આમ મનોરંજનની આડમાં આ લૂંટ ચલાવવામાં આવે છે, ગ્રાહકોને તેનો અનુભવ થયો છે. 2-2.5 કલાકનો ફિલ્મનો સમયગાળો હોય અને જો ચા કે નાસ્તો કરવો હોય તો તેના માટે ખિસ્સામાં પહેલેથી જ તમારે ખિસ્સું ભરેલું રાખવું પડે અને તૈયારી રાખવી પડે. જસવંતસિંહ, આપે આ દ્રશ્યો જોયા કે જે અમે આપને બતાવ્યા કે પીવીઆર સિનેમાના છે, હવે સવાલ એ થાય છે કે માની લો કે MRP લખેલી નથી અથવા તો જે તે પ્રોડક્ટ પર MRP લખેલી હોય છે પરંતુ એ પ્રોડક્ટ પીવીઆર પોતાની સિમ્બોલ મારે છે, કે પાણીની બોટલ છે તો એની પર પીવીઆર લખેલું છે, કોઈ ફૂડ જે છે પેકિંગમાં એની પર પીવીઆર લખેલું, પછી મન ફાવે એવા ભાવ લખે છે, શું આમાં કાયદાનું ઉલ્લંઘન નથી? કાયદાનું ઉલ્લંઘન એ રીતે છે કે જો પીવીઆર પોતે જ મેન્યુફેક્ચર કે પેકર હોય તો એણે પોતાનું નામ અને એડ્રેસ ને એના માટે રજીસ્ટ્રેશન લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જોડે કરાવવું એ જરૂરી છે. હા, અને એ પણ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ પણ આ વસ્તુ જરૂરી છે, અને એ મુજબ ના કરાયું હોય તો એ ગંભીર ગુનો બને છે અને દંડને પાત્ર ઠરે છે. બિલકુલ, અને જે ગ્રાહકો જોડેથી આ બેફામ કિંમત વસૂલવામાં આવે છે તે તો સદંતર ગેરવ્યાજબી છે અને ગેરકાનૂની પણ છે, અને MRP થી વધુ કિંમત તો આ લોકો કોઈપણ સંજોગોમાં લઈ ના શકે તેવી કાયદાકીય જોગવાઈ પણ છે. ચલો, બિલકુલ જોગવાઈ પણ છે. હવે જસવંતસિંહની આપને અને દર્શકોને બતાવીએ હિમાલયા મોલમાં જે કાર્નિવલ થિયેટર આવ્યું છે, કારણ કે આવા એક નહીં અનેક સિનેમાઘરો છે કે જ્યાં આવી રીતે ગ્રાહકોને લૂંટવામાં આવે છે,
કેટલાક દર્શક મિત્રોની રજૂઆતને ધ્યાનમાં લઈને મંત્રાલય ન્યૂઝની ટીમે હિમાલય મોલ ખાતે પણ જસવંતસિંહજી ત્યાં પણ મુલાકાત કરી. આ દ્રશ્યો હિમાલય મોલ ખાતેના છે કે જ્યાં કાર્નિવલ જે થિયેટર આવેલું છે તેની મુલાકાત લીધીને એક પ્લેટ સમોસા માંગવામાં આવ્યા. હવે બજારમાં સમોસાની કિંમત 20-30 રૂપિયામાં મળતી હોય છે અને પ્લેટની રકમ જે જોવા જઈએ તો કાર્નિવલ થિયેટરમાં જે રકમ હતી એ જાણીને આપ ચોંકી જશો, કારણ કે 100 રૂપિયાની પ્લેટ હતી જસવંતસિંહજી, 100 રૂપિયાની આ પ્લેટ આપવામાં આવતી. તો હિમાલયા મોલ કાર્નિવલમાં જ્યારે કાર્નિવલ થિયેટરમાં મંત્રાલય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ફૂડ કોર્ટ અને અમારા રિપોર્ટર વચ્ચે કયા પ્રકારની વાતચીત થઈ અને સમોસા લેતા શું વાતચીત થઈ એ આપને સંભળાવીએ. લો ભૈયા એક સમોસા દે, એક પ્લેટ સમોસા. એ 100 રૂપિયા ઇતના જ્યાદા ક્યુ લેતો? લો ભૈયા ઇતના જ્યાદા 100 રૂપિયા ઇતના જ્યાદા ક્યુ લેતો? પૈસા ક્યુ બહાના જ્યાદા, પૈસા ક્યુ બહાર તો સસ્તે મેં મિલતા. ઇસકા બિલ વગેરે સરેઆમ જનતા લૂંટાઈ રહી છે અને સવાલ એ છે કે જે આ મલ્ટીપ્લેક્સ થિયેટરના માલિકો છે એમને કોણે પરવાનો આપ્યો? કાયદાઓમાં જોગવાઈ તમામ પ્રકારની છે, તો કાયદાઓ કાગળ પર છે અથવા કાયદાઓ છે તો કાયદાઓનો ડર આ જે મલ્ટીપ્લેક્સના માલિકો છે એમને નથી. અને કદાચ જો જોગવાઈ જે સરકાર છે, સરકાર કાયદાઓનું પાલન કેમ નથી કરાવતી? ક્યાંક સરકાર તો જાણી જોઈને આ પ્રોત્સાહન નથી આપતી? આ પણ સવાલ છે, આના જવાબ લઈશું. એક બ્રેક લઈશું, બ્રેક બાદ પોલ ખોલ કાર્યક્રમમાં આ ચર્ચા કરીએ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો પોલ ખોલ કાર્યક્રમ. અને લૂંટાવું ન હોય તો શું કરવું? કારણ કે તમને ને મને ખબર છે કે આપણે લૂંટાઈ રહ્યા છીએ, કાયદાનો ભંગ થઈ રહ્યો છે, છતાં પણ ક્યાંક આ બધું ચાલતું હોય છે. શું કરી શકાય? કયા પ્રકારના કાયદાનો ભંગ છે અને ન્યાય કેવી રીતે મળે? કારણ કે અન્યાય થાય એટલે આપણે ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીએ, કેવી રીતે મળે? જસવંતસિંહ વાઘેલા જેઓ આપણી સાથે છે, તોલમાપ ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ ઇન્સ્પેક્ટર. જસવંતસિંહજી, જે પ્રમાણે વાત એમ છે કે આ જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે એમાં કોઈ પેકિંગવાળું વસ્તુ કે નાસ્તા લઈ જવા દેવામાં આવતા નથી. માની લો કે લૂઝ નાસ્તો કદાચ ઘરેથી બનાવેલો હોય એ ન લઈ જાય, આમ તો કોઈ લઈ નથી જતું, પરંતુ બહારથી જે પેકિંગવાળી વસ્તુઓ હોય છે, જે ફૂડ પેક હોય છે, જો એ લઈ જાય તો સિક્યુરિટી તો ઓલરેડી હોય છે. સિક્યુરિટી એને ચેક કરી લે કે ભાઈ તમારી પાસે નાસ્તો છે અથવા અંદર પણ નાસ્તો છે, આ પણ હું તો માનું છું, ચેક કરી લે, તો પછી આમાં આ રોકવાનો સવાલ ક્યાંથી આવે? આપણે હું જણાવું કે આ એક મલ્ટીપ્લેક્સ થિયેટરોની એક ગ્રાહકોને લૂંટવાની એક પદ્ધતિ જે છે, એમની જોડે પૂરેપૂરી સિક્યોરિટીની વ્યવસ્થા હોય છે, બધી સાધન સામગ્રી હોય છે, તો ગ્રાહકને બધું ચેક કરીને જ અંદર જવા દે છે. તો એ એમનો પેક કરેલો નાસ્તો પણ એ ચેક કરીને લઈ જવા દેવો જ જોઈએ, કારણ કે એનાથી કંઈ બીજી કોઈ પ્રવૃત્તિ થવાની જ નથી. અને કોઈ પણ ગ્રાહક પોતાના એનો પોતાના યુઝ માટે જ એ વસ્તુ વાપરવાનો છે, એટલે આ વસ્તુ નહીં લઈ જવા દેવી એ સદંતર ગેરકાનૂની છે. ચલો બિલકુલ, હવે શું કરવું છે? કયા કાયદાનો ભંગ થાય છે? માની લો કે નાસ્તો નથી લઈ જવા દેતા, માની લો કે 3 ગણા ભાવ લે છે, પાણીની બોટલના 20-60 લે છે અને બિલ નથી આપતા, તો આમાં કયા કયા કાયદાઓનો ભંગ થાય છે, શું કહેશો આપ? હું આપને પ્રથમ જણાવું તો આ લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 અને તે ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ રૂલ્સ 2011માં સ્પષ્ટ જોગવાઈઓ છે કે જે વસ્તુ ઘન કે અર્ધઘન કે બંનેનું મિક્સર હોય, એટલે સોલિડ સેમી સોલિડ
હોય તો એ વસ્તુ વજનમાં જ વેચાવી જોઈએ અને એનું વજન દર્શાવવું એ કાયદા મુજબ ફરજિયાત છે. અને જે વસ્તુ પ્રવાહી સ્વરૂપમાં હોય એ બાય વોલ્યુમ વેચાવી જોઈએ અને એ મેન્શન કરવું એ જરૂરી છે. કારણ કે જે કોઈ બી ધારો કે લચ્છી હોય કે ચા કોફી એ કેટલા ML એ ગ્રાહકને આપવામાં આવે છે તે દર્શાવવું એ ફરજિયાત છે. ધારો કે સમોસા છે કે ગુલાબજાંબુ છે તો એ કેટલા વજનથી એ ગ્રાહકને અપાય છે એ પણ દર્શાવવું જરૂરી છે. અને એ જો દર્શાવવામાં ન આવ્યું હોય તો એ લીગલ મેટ્રોલોજી કાયદાનો ભંગ છે. અને એના માટે અરે વજન હતી જસવંતસિંહજી, ક્યાંક એની મેન્યુફેક્ચરિંગ ડેટ નથી, એની એક્સપાયરી ડેટ નથી, એની પર ચલો વજન નહીં, ભાવ નહીં, કશું જ નથી, એમને પેકિંગમાં આપી દેવામાં આવે છે. એટલે જે વસ્તુ પેકેજ હોય એની ઉપર તો સરકારે એક આખી જોગવાઈઓ અલગ જ બનાવી છે કે જે વસ્તુ પેકિંગમાં હોય એની ઉપર મેન્યુફેક્ચર કે પેકરનું નામ અને સરનામું, એ વસ્તુનું નામ, એ કેટલી એનું નેટ વેઇટ કે વોલ્યુમ, એ પેકિંગ મંથ એન્ડ યર, કસ્ટમર કેર નંબર, ઇમેલ એડ્રેસ, MRP ઇન્ક્લુઝ ઓફ ઓલ ટેક્સીસ, આ બધું દર્શાવવું એ ફરજિયાત છે. અને એ જો દર્શાવ્યું ન હોય તો પેકેજ કોમોડિટી રૂલ્સના ભંગ બદલ 25,000 રૂપિયા દંડની જોગવાઈ સરકારે કરેલી છે. પણ મારે આ તબક્કે જણાવવું છે કે આ લૂઝ વસ્તુઓ વેચવામાં પણ કાયદામાં તો 10,000ની જોગવાઈ છે, પણ સરકારે નોટિફિકેશન બહાર પાડી અને ફક્ત 1,000 રૂપિયા જ ગુના માંડવાળ દંડ નક્કી કરેલો છે. અચ્છા, એટલે જો દંડ થાય તો 1,000 જ ભરવાના છે? 1,000 જ ભરવાના, 10,000ના બદલે 1,000 જ ભરવાના. તો પછી લૂંટો ને, આમાં તો વાંધો શું છે, લાખો લૂંટો ને 1,000 રૂપિયા જ ભરવાના છે. સરકાર બી, સરકાર પણ ઇનડાયરેક્ટ પ્રજાને લૂંટવાનો એક પરવાનો આ થિયેટરોને આપે છે એવું લાગી રહ્યું છે. ચલો બિલકુલ જસવંતસિંહજી, આગળ પણ વાત કરું કે મનોરંજનની આડમાં શું આયોજિત ષડયંત્ર કયા પ્રકારનું હોય છે. અલગ અલગ જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે, અંદર જતાં તમારા ખિસ્સા ખાલી થઈ જવાનું શરૂ થઈ જાય, કારણ કે 100, 200, 250 રૂપિયાથી તો વધુની ટિકિટ ખરીદવાની, અને જો હળવો નાસ્તો કરવો, ચા પાણી પીવો હોય તો બીજા 200, 500 રૂપિયા બીજા ખર્ચવાના. તો દર્શકોને લૂંટવાનું આ ષડયંત્ર ખુલ્લે આમ ચાલે છે. હવે હું આપને વાત કરું ઘાટલોડિયા વિસ્તારની, સત્તાધાર 4 રસ્તા નજીક જે રાજહંસ સિનેમા છે, મંતવ્ય ન્યૂઝે ત્યાંની રિયાલિટી ચેક કરી તો ત્યાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. આવો જોઈએ કે ત્યાં કેવી રીતે લૂંટનો પરવાનો મળ્યો છે અથવા કેવી રીતે દર્શકોને લૂંટવામાં આવે છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કલાસાગર મોલ, જેના 4th માળ પર સિને વર્લ્ડ એટલે કે રાજહંસ મલ્ટીપ્લેક્સ આવેલું છે. આ મલ્ટીપ્લેક્સમાં પ્રવેશવાના એન્ટ્રી ગેટથી જ ટાઇટ સિક્યોરિટી તૈનાત કરવામાં આવી છે. પહેલા મૂવી જોવા માટે ટિકિટ ખરીદો અને ત્યારબાદ સિને વર્લ્ડ એટલે કે રાજહંસ સિનેમામાં પ્રવેશ મેળવો. આ મલ્ટીપ્લેક્સનો ખાસ ફંડા છે. વળી જો એકવાર તમે પ્રવેશ મેળવી લીધો પછી તમારે પાણી પીવું હોય કે નાસ્તો કરવો હોય તો તેના માટે માત્ર એક જ વિકલ્પ બનાવવામાં આવ્યો છે, અને એ છે રાજહંસનું ફૂડ કોર્ટ. અહીંયા ફૂડ કોર્ટમાં પણ મન ફાવે તેમ વસ્તુના 3-4 ગણા ભાવ લેવામાં આવી રહ્યા છે. પરંતુ અહીં થોડી મોડસ ઓપરેન્ડી અલગ છે. કેવી રીતે ગ્રાહકોને અહીંયા છેતરવામાં આવે છે ચાલો જોઈએ રાજહંસ મલ્ટીપ્લેક્સના ભેદી રહસ્યો. ચલો બિલકુલ, રાજહંસ મલ્ટીપ્લેક્સના દ્રશ્યો અમે આપને બતાવ્યા, અને સવાલ એ છે કે ક્યાં સુધી આપણે લૂંટાતા રહીશું. મનોરંજન માટે જતા હોઈએ છીએ, પરિવાર સાથે જતા હોઈએ છીએ, વીકેન્ડમાં જતા હોઈએ છીએ. એક વાત એ પણ સાચી છે કે હવે મને કદાચ લૂઝ પેકિંગમાં કોઈ વસ્તુ આપીને મારી પાસે જે કંઈ પૈસા લઈ લીધા, કોણ માથાકૂટ કરે? અચ્છા, બિલ માગી પણ લીધું એક સમય, ચલો પહેલાં તો આપણે વિચારે બિલ શું કરવું છે. માની લો બિલ માગી પણ લીધું, ને બિલ માગ્યા પછી ક્યાંક એવું કહેવામાં આવે છે પ્રિન્ટર બંધ છે, તો શું આપણે ચેક કરવા જવાના છીએ પ્રિન્ટર કે બંધ છે કે નહીં? બીજું, ફરી ક્યારે આપણે આવીએ અને પાછા એ જ વસ્તુ કે કંઈક ખરીદી અને પાછું બિલ માગીએ, એ શક્ય નથી. આ બધી જ જાણ એમને હોય છે ને એને જ લઈને આપણે ક્યાંક છેતરાતા હોઈએ છીએ. જસવંતસિંહજી, સવાલ એ છે કે આ બધું જ થાય ત્યારે ગ્રાહક તરીકે આપણને એમ થાય કે આપણી સાથે અન્યાય થયો છે, તો પહેલાં તો એ છે કે શું કરવું જોઈએ, પહેલું પગલું કયું ભરવું જોઈએ, ત્યાંથી શરૂઆત કેવી રીતે થાય? આ કિસ્સામાં તો ગ્રાહકો પોતે જાગૃત થાય એ બહુ જરૂરી છે, અને સરકારને
દરેક તબક્કે ઢંઢોળવી જોઈએ. સરકારના ઘણા ખાતાઓ છે કે જે આના માટે જવાબદાર છે, આના એન્ફોર્સમેન્ટ માટે, પણ એ લોકો પોતાની ફરજો ગ્રાહક હિતમાં બજાવતા નથી, એના લીધે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. કારણ કે તોલમાપ ખાતું છે એ એનામાં જે પેક વસ્તુ છે એના જે નોર્મ્સ છે એ મુજબનું બધું ડેક્લેરેશન દર્શાવ્યા છે કે નહીં એ ચેક કરી શકે, અને જે લૂઝ આઇટમ છે એમાં વજન અથવા વોલ્યુમ લખેલું છે કે નહીં એનું કરી શકે. અને ફૂડ ઇન્સ્પેક્ટરો હોય એ જે લૂઝ આઇટમોને બીજી ફૂડ આઇટમો વેચાય છે એની ક્વોલિટી બરાબર છે કે નહીં એના માટે એ લોકોએ વારે ઘડીએ ત્યાં જઈને ચેકિંગ કરવું જોઈએ, અને ગ્રાહક હિતમાં જે કોઈ ગુનેગાર ઠરાય એના માટે પગલાં લેવા જોઈએ. જસવંતસિંહજી, સવાલ એ છે કે માની લો ફૂડ એક્ટનો ભંગ થયો છે, માની લો કે લીગલ મેટ્રોલોજી એક્ટ છે, પણ એમાં પણ જે અધિકારીઓ છે અથવા ઇન્સ્પેક્ટરો છે એ પણ તમારા મારા જેવા માણસ છે, ક્યાંક સેટિંગ ચાલતા હોય છે અથવા ક્યાંક હપ્તા ચાલતા હોય છે અથવા મુલાકાત લીધીને ખબર પડી કે આવું ચાલે છે પોલમપોલ, છતાં પણ કંઈક સેટિંગ કરીને વળી પાછું એમને એમ ચાલે છે, આવું પણ બનતું હશે ને? આવું બની શકે, પણ આમાં મોટાભાગે એવું હોય છે કે સરકારી તંત્રમાં એવું હોય છે કે જ્યારે ફરિયાદ આવે ગ્રાહક તરફથી ત્યારે જ ચેકિંગ કરવામાં આવે છે. ખરેખર આ ચેકિંગ સતત ચાલુ રહેવું જોઈએ, અને આ તો હું આપનું ધ્યાન દોરું કે તોલમાપ ખાતામાં કોઈ બી થિયેટર ઉપર 3 વર્ષમાં એ જ કલમનો બીજા ભંગનો ગુનો દાખલ કરવામાં આવતો નથી, કારણ કે એ ગુનામાં 1 વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. એટલે એ સજાની જોગવાઈ છે, એવા કોઈ પણ કેસો આજ સુધીમાં ઇતિહાસમાં તોલમાપ ખાતાએ મલ્ટીપ્લેક્સ ઉપર કરેલા નથી. તો શું કરવાનું પછી, આમ લૂંટાવા દેવું? તો એટલે આ લોકો બધા એક નોમિનલ કેસો કરી અને કામગીરી બતાવતા હોય છે એવું અત્યારે લાગી રહ્યું છે. અને આ શા માટે ગ્રાહકો અને જ્યારે ફરિયાદો થાય ત્યારે જ સરકારી તંત્ર ચેકિંગ કરે છે, આ પ્રથા જ બંધ કરવી જોઈએ. અને જે લોકો ગુનેગાર ઠરે કોઈ પણ એને ક્વોલિટીમાં ને ક્વોન્ટિટીમાં ને એમાં, અને એ ફૂડ કોર્ટમાં જે તે લાયસન્સ હોલ્ડર હોય એનું લાયસન્સ રદ કરવું જોઈએ, અને પછી એને આગળની કાર્યવાહી થાય શિક્ષાત્મક, એવું કોઈ કાયદામાં સુધારો થાય એવો ગ્રાહક હિતમાં આ તબક્કે હું માગણી કરું છું. જો અત્યાર સુધી આ બધું થયું હોત તો આ મનોરંજનની આડમાં લૂંટ થઈ રહી છે અથવા બીજી રીતે ગ્રાહકો લૂંટી રહ્યા છે, લૂંટાત જ નહીં. પરંતુ ક્યાંક દર્શક મિત્રો, તમારે મારે ને આપણે સૌએ જાગૃતિ રાખવી પડશે. જ્યાં કે આવી લૂંટ થાય છે તમે બિલ માગો, તમે એનો પ્રતિકાર કરો, તમે એની સામે અવાજ ઉઠાવો, તો બીજા પણ આપને 3-4 જણ મળશે. અને એમ કરતા કરતા જ્યારે આ મલ્ટીપ્લેક્સના માલિકોને ખબર પડશે કે હવે લોકો જાગૃત થઈ ગયા છે, લૂંટી નહીં શકાય, તો આ લૂંટ બંધ થશે, નહીંતર તો પછી જેસે તેની પરિસ્થિતિ તો ચાલે જ છે. પોલખોલ કાર્યક્રમમાં ચર્ચાનું એ સમાપન કરીએ છીએ. જસવંતસિંહજી, આપ ઉપસ્થિત રહ્યા અને આ માહિતી આપી, એ બદલ આપનો પણ આભાર. દર્શક મિત્રો, પોલખોલ કાર્યક્રમમાં આ ચર્ચા હતી કે લૂંટાયા પછી શું કરવું અથવા કેવી રીતે લૂંટથી બચવું, એનો એક પ્રયાસ હતો આ પોલખોલ કાર્યક્રમમાં. ફરી મળીશું નવા પોલ સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.